દાદાએ શું કીધું કે આ તો વડદાદાનું ફળ છે.
drax to velo voi, en el drax ave, ambu voi, en el queri ave, ambli voi, en el catra ave, en el limnane su ave, balco cover chene, apre por el gueta, bodupan, bupate su cadu tu limnane, limboli, cuat cuat tabas cuat tu ne, tu limnane, limboli ave, queru nu che, chod voi, en el queda ave, evitana fol, a word che, en un fol che, teta. તો દાદાએ કીધું કે આ વડદાદાનું ફળ છે. જતીન દાદાના ખભા પર બેસીને પાન જોવા લાગ્યો. દાદાના ખભા પર જોઈએ વડનું ઝાડ ઊંચું હતું, જતીન નાનો હતો તમારી જેવો, એટલે દાદાના ખભા પર બેસી ઉપર ચડી અને આમ જોવા લાગ્યો, વડદાદાના પાન જોવા લાગ્યો. વડદાદાને તો મોટા મોટા પાન હતા હો ભાઈ, વડદાદાને તો આવડા મોટા મોટા પાન હતા અને એ પણ એકદમ લીલા લીલા છમ. વડદાદાના પાન કેવા હોય છે, થોડા ગોળાકાર હોય છે બાળકો, જો આવી રીતના થોડાક ગોળ આકારવાળા વડદાદાના પાન હતા. પછી આમ લીટી આવે છે ગ્રામીણના, તો આપણે મોટા પાન જોઈ અને જતી વડદાદાનું પાન છે હો ભાઈ, આ વડનું પાન, કોનું પાન છે, વડદાદાનું, એટલે આપણે લખશું વડનું પાન, આવું હોય છે. તો એ જોઈ અને જતી તો મોટા મોટા પાન વડદાદાને હતા, આવડા મોટા મોટા પાન હતા, પાન પણ લીલા લીલા છો, એકદમ લીલા કલર. તમે જો બાળકો, જે વૃક્ષો છે ને એના બધાના પાંદડા એક સરખા હોતા નથી, કોકના આછા લીલા રંગના હોય, કોઈના ઘાટા રંગના હોય, કોઈના એથી વધારે ઘાટા લીલા રંગના હોય. એમ તમારે જોવું, થોડુંક નિરીક્ષણ કરો કે બધાના પાન છે એનો રંગ તો લીલો જ હોય પણ થોડો બદલાયેલો હોય, કોઈનો ડાર્ક હોય એટલે કે ઘાટો હોય, કોઈનો આછો લીલો હોય, કોઈ લીલા રંગના પણ કોઈને ઘાટા લીલા હોય, કોઈને થોડો આછો લીલો હોય. તો લીલા છમ જેવા પાન હતા હો ભાઈ વડદાદાના. વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું, જતીને થડને બાદ ભરી પણ થડ બાદમાં ન આવ્યું. થડ એટલું મોટું હતું વડનું, નીચે થડ હોય ને જમીનની અંદર મૂળિયા હોય, મૂળ ઉપરનો ભાગ હોય થડ હોય, અને થડમાંથી જે ફાટા છોતરા પડે એને આપણે ડાળીઓ કહીએ છીએ. તો જતીને છે ને એ વડદાદાને થડને આમ બાથ ભરી પણ થડ બાથમાં આવ્યું નહીં. ખૂબ મોટું હતું અને જાડું હતું, તમારા હાથ તો નાના હોય આટલું ઊંધું કરો તો આવી જાય, પણ વડદાદાનું થડ તો જાડું હતું એટલે એ બાથમાં આવ્યું નહીં. જતીને એમ કીધું, ઓહો વડદાદાનું થડ તો કેટલું મોટું છે. વડલા ઉપર જતીને નજર કરી નાખી તો એની ડાળી પર એક વાંદરો બેઠો હતો. જતીને વડદાદાના ઝાડ ઉપર આમ નજર કરી, ડાળ ઉપર આમ જોતો તો ઝાડ ઉપર કેવા છે, લાલ લાલ ફળ છે, ટેટા છે. પછી જોયું તો એના થડ ઉપર એટલે કે ઉપર ડાળી પર એક વાંદરો બેઠેલો હતો. પાદરે એક કેસુડાનું પણ ઝાડ હતું, વડદાદાનું ઝાડ હતું, ગામના પાદરે એક કેસુડાનું પણ ઝાડ હતું, ઝાડ હતું. કેસુડા જોઈને જતી રાજી રાજી થઈ ગઈ. કેસુડા બાળકો કેવા રંગના આવે ખબર છે, અત્યારે એની સિઝન છે. હવે તમે જો તો કેસુડાને ફૂલ આવે કેસરી રંગના, અને એ તમે પાણીમાં નાખો તો પાણી છે પણ કેસરી કલરનું થઈ જાય. નાના નાના બાળકો હોય છે ને એને ઘણાય એ કેસુડાના પાણીથી નવરાવતા હોય. પહેલાંના સમયમાં જ્યારે ધૂળેટી આવતી ને ત્યારે રંગ છે, અત્યારે આપણે કેમિકલવાળા રંગનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે પહેલાંના જમાનામાં કેસુડાનું પાણી બનાવે, કેસુડાના ફૂલ નાખે ડોલમાં અથવા તો ટબમાં અને એની અંદર પાણી ભરે એટલે પાણીનો કલર કેસરી થઈ જાય સરસ મજાનો, અને પછી અવિલ ગુલાલે રંગ બધાને છાંટતા અને એવી રીતના રમતા હતા. તો આ કેસુડાના ફૂલ જોઈ જતીન તો કેસુડા જોઈ જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી, જતીનની નજર વડદાદાનું થડ હતું ને એની નીચે પડી, તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. હમણાં મેં સમજાયું કે વડદાદાની જે ઓલી ડાળીઓ હોય છે ત્યાં લટકતા મૂળ આવે છે, એ લટકતા મૂળ છે એ જમીનની અંદર જતા હોય છે બાળકો, ત્યાં જતીની નજર પડી. અહીંયા આ વડનો આ આપણે ઝાડ માની લેવાનું, પછી આ વડદાદાની બધી ડાળીઓ છે, આવી રીતના ડાળીઓ હોય ને તો ડાળ ઉપરથી આવા લટકતા મૂળ છે ને એ જમીનમાં જતા હોય, આવી રીતના આવા બધા મૂળ છે, આપણે એને મૂળિયા કહીએ, આવા વડવા કહેવાય એને એ જમીનમાં જતા હોય, ત્યાં એની એને એમ થયું કે આ એની અંદર જાય છે. જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં, આ
મૂળ છે, લટકતા મૂળને ખેંચ્યું પણ એ ખેંચાણ્યું નહીં. એના દાદાએ પૂછ્યું, એના દાદાને પૂછ્યું જતીને, દાદાજી આ શું છે, આ લટકતા મૂળ છે એ શું છે? દાદાજીએ જવાબ આપ્યો, દાદાજીએ એને જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. આ શું છે? વડનું મૂળ. નીચે જાય એટલે મૂળનું જ કામ કરે, વડના મૂળ નીચે હોય આ લટકતા ભાગને પણ વડના મૂળ જ કહેવાય. આ વડનું મૂળ છે, ઉપરથી લટકતા દેખાતા મૂળ જ છે. શું છે? ઉપરથી દેખાતા લટકતા પણ મૂળ જ છે, એમને વડવાય કહેવાય. આને શું કહેવાય? વડવાય. છે મૂળ પણ એને કહેવાય વડવાય. જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. જતીને વડવાય સાથે લટકી જોયું, એ તૂટે એવી નહોતી, ખૂબ મજબૂત હતી લટકી, અને એને હિંચકા ખાવાની મજા પડી. તો બાળકો, તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે હું તમને બધાને વડદાદાનું ઝાડ દેખાડીશ અને એના લટકતા મૂળ પણ તમને દેખાડીશ. એટલા સરસ મૂળ હોય કે તમે હિંચકા ખાવ તો મૂળને કાંઈ થાય નહીં, અને ઉપર લાલ લાલ ટેટા અત્યારે આવ્યા છે એને ફળ આવેલા છે. તો બાળકો, આજનું ઘર ઘરકામ છે તમારે આ પાઠ 10 છે વડદાદા, એ તમારે વાંચવાનું છે. બાળકો આવજો.